ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં સુરત કમલમ ખાતે ત્રણસોથી પણ વધુ જેટલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે પહેર્યો હતો કોંગ્રેસ નાનપુરા વિસ્તારના કહાર સમાજના યુવકો તેમજ અન્ય સમાજના યુવકો પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જવા પામ્યા હતા સુરેન્દ્ર કહર નામના કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો સુરેન્દ્ર કહાની પત્ની કોંગ્રેસમાંથી કોર્પોરેટરના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકી છે કેમકે કોંગ્રેસમાંથી સુરેન્દ્ર કહાને ઘણા સમય પહેલાં સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો હતો અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે કાર્યકર્તાઓને હવે કોંગ્રેસના કોઈ ભવિષ્ય દેખાતું નથી કોંગ્રેસ નાવ જેવું છે માટે તમામ કોંગ્રેસના કાર્યકર્તા કે જેઓ સમાજની સેવા કરવા ઈચ્છી રહ્યા છે તેઓ ભાજપમાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં લોકસેવા આ માટેની શિસ્તબદ્ધ રીતે કામ કરવા માટેનું પ્રણાલી તૈયાર છે તે દિશામાં જ આ તમામ નવા જોડાયેલા કાર્યકર્તાઓ પણ કામ કરશે કોંગ્રેસમાં સામાજિક પ્રવૃત્તિ કરવાની કોઈ અવકાશ નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલા આપના કાર્યકરો જોડાઈ રહ્યા હોવાનો મેસેજ કરાયા બાદ આપણે કોંગ્રેસના સહિત વિવિધ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા મેસેજ કરાયો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા